હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યભરમાં મેઘો મહેરબાન થયો છે ઉપરવાસ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદના પગલે નદી નાણાં છલકાયા છે ભારે વરસાદના પગલે નદી નાળા છલકાતા કેટલાક કોઝવેનું ધોવાણ થયું છે જેને લઈ સ્થાનિકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે જિલ્લાના છોટાઉદેપુર પાવી જેતપુર અને બોડેલી તાલુકામાં ભારે વરસાદને લઈને પંથકના નદી નાણાં છલકાયા છે બોડેલીના રણભોન અને પાટિયા ગામ વચ્ચે મેરિયા નદી ઉપરના લો લેવલ કોઝવે ઉપર મેરિયા નદીના પાણી ફરી વળતા સામાકાંઠાના વીસ જેટલા ગામોના લોકો અવર જવર કરવા માટે પણ બંધ છે જેના લઈને બંને તરફના ગામના લોકોને પંદરથી વીસ કિલોમીટર ફરવાનો વારો આવે છે વહેલી સવારથી બેથી ત્રણ ફૂટ પાણી ફરી વળતા કોઝવેની ભયજનક સ્થિતિ થઈ ગઈ છે બોડેલી તાલુકાના રણભૂન તથા પાટિયા વચ્ચે જે પચાસ વર્ષ અગાઉ આ કોજવેજ બન્યો હતો એ ઉપરવાસના વરસાદ પડવાથી આ કોજવેજ તૂટી ગયો છે અને એમપી તથા છોટાઉદેપુર તથા અન્ય રસ્તો બરોડા જવા માટે આ જ હાલોલ કે બોરેલી માટે આ જ રસ્તો સ્વાટ પડે છે અને ધારાસભ્ય કલેક્ટર સાહેબ સરકારસિંહને પણ અમે અપીલ કરી કે અમને મોટો બ્રિજ બનાવી આપો એવી અમે ખાસ બને અને

જો રસ્તેથી જાય તો લાંબો ચક્કર કાફો પડે તેમ હોવાથી લોકો શોર્ટકટ અપનાવી રહ્યા છે જે ખૂબ જ જોખમી પુરવાર થાય તેમ છે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેમજ જો આ વર્ષે હાઈ લેવલનો પોલ નહીં બનાવી આપવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ બ્રિજનો એક ભાગ ધોવાયો છે હજુ થોડો વરસાદ પડે તો કોઝવે સદંતર ધોવાઈ જાય તેમ છે જેને લઈને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે Rafik Dani Balam Nirman News Chhod Udaipur